लाठी दामनगरमां अभ्यास अर्थे आवता विद्यार्थीओने मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे, त्यारे महिला सशक्तिकरण सुरक्षा हेतु जेवा कार्यक्रमो सरकार योजी रही छे, परंतु दैनिक जोखमी मुसाफरी मोटर व्हीकल एक्टथी भले मनाई होय पण ग्राम्य विस्तारोमां आशीर्वाद रूप भारे वाहनो रिक्षामां कायमी मुसाफरी माटे मजबूर बन्या छे। અમરેલી જિલ્લાના લાઠી દામનગર જેવા શહેરમાં અભ્યાસ અર્થે આવતી વિદ્યાર્થિનીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલા સશક્તિકરણ સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો યોજી રહી છે, ત્યારે બીજી બાજુ ભારવાહકમાં ભણશે ગુજરાત તેવી જાહેરાતો વચ્ચે પરિવહન માટે પછાત 30 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાંથી દૈનિક જોખમી મુસાફરી મોટર વ્હીકલ એક્ટથી ભલે મનાઈ હોય પણ ગ્રામ્ય વિસ્તારોમાં આશીર્વાદ રૂપ ભારવાહક રિક્ષામાં કાયમી મુસાફરી માટે વિદ્યાર્થીઓને મુસાફરો મજબૂરીથી મુસાફરી કરી રહ્યા છે। ત્યારે ભુરખિયા, રામપર, તાજપર, મેથડી, હજીરાધાર, ધામેલ, ભાલવા, પટવદર, તુફણિયા, છભાડિયા, ભીગરાળ, હાવતળ, ઇગોરરા, ઠાંસા, મુળિયાપાટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે મુશ્કેલી પડી રહેલ છે। ત્યારે વિદ્યાર્થીઓ એસટી વિભાગની યોજના વિદ્યાર્થીઓ માટે પાસ સિસ્ટમ પર બસ ક્યાં બસ ફાળવે તો પણ એક બસમાં 3 બસના વિદ્યાર્થીઓ કોઈ હાલતમાં મુસાફરી કરે। સર્વ શિક્ષા સલામતી મહિલા સશક્તિકરણ સુરક્ષા સેતુ નામે કરોડોની બજેટ યોગ્ય જરૂરિયાત મુજબ વપરાય છે, ત્યારે તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં લેશે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે। ત્યારે હાલ વિદ્યાર્થીઓ જીવનના જોખમે મુસાફરી કરતા નજરે પડે છે। દસ વાગ્યા પછી બસ જ નહીં આવે, છોકરીઓ 5 વાગ્યા પછી છૂટે ને તો પછી સાંજે ન મળે, અમે તાસ પરથી આવી છે અને અમે દામનગર અપ ડાઉન કરવી છે, નિશાળે છે, 5 વાગ્યા પછી અમને એકે બસ જ નથી મળતી એટલે અમારે રિક્ષામાં અપ ડાઉન કરવું પડે છે। અશોક મળવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી।